क्या इलेक्ट्रिक बाइक्स आर लो ऑन परफॉर्मेंस? इलेक्ट्रिक बाइक्स स्टाइलिश नहीं होती. टेक अ क्लोजर लुक. दे आर रॉन्ग. जॉय ई बाइक्स. राइड द चेंज. पूरे जिले में भरा पानी ही पानी. वलसाड के औरंगा नदी के तट पर बाढ़ के हालात बने रहने की संभावना. औरंगापुर बाढ़ को लेकर वलसाड कलेक्टर का बड़ा बयान. नदी के किनारे रहने वाले लोगों को दिया सतर्क रहने का सुझाव. नमस्कार, सिलवासा न्यूज लाइन में आप सभी दर्शकों का हार्दिक स्वागत है. वलसाड के पूरे जिले में हर जगह पानी ही पानी देखने को मिल रहा है. वहाँ के कलेक्टर ने नदी तट क्षेत्र में रहने वाले लोगों को सुरक्षित स्थान पर रहने का सुझाव दिया है. देखिए वहाँ के कलेक्टर ने क्या दिया अपना बयान. और ऐसे ही आसपास की खबरों को जानने के लिए अगर अभी तक आपने हमारे चैनल सिलवासा न्यूज लाइन को सब्सक्राइब नहीं किया है तो लाल वाले बटन को दबाकर अभी सब्सक्राइब करें. और कोई भी खबर एवं विज्ञापन को देने के लिए स्क्रीन पर दिए गए नंबर से संपर्क करें. धन्यवाद. આજે સવારથી ઇવેક્યુએશનની કામગીરી કરવામાં આવી. લોકોએ સહકાર આપ્યો, છતાં જે વિસ્તારમાં અમે વિચાર્યું નહોતું એ વિસ્તારમાં પણ કદાચ પાણી જવાની શક્યતા છે. અત્યારે પણ ધરમપુરના વધારે વરસાદ ચાલે છે. ઉપરમાસમાંનો જેટલો પણ વરસાદ છે એના મુજબ જ આપણે નીચે પાણી જોઈએ છીએ. સવારે એકવાર ભરતી આવીને ગઈ છે ત્યારે આપણે પાણીનું સ્તર ઘણું વધ્યું હતું. સાંજે ફરીથી જ્યારે ભરતી આવશે તેવી સ્થિતિ થવાની શક્યતા છે. અત્યારે અંદરના વિસ્તારમાં કોઈ લોકો નથી, બધાએ આપણે ઇવેક્યુએટ કર્યા છે. 50 લોકોને રેસ્ક્યુ પણ કરવું પડ્યું છે. અત્યારે લોકો સલામત સુરક્ષિત જગ્યાએ જમવાનું ખાવાનું રહેવાનું બધું વ્યવસ્થિત રીતે આપવામાં આવ્યું છે. લોકોને વિનંતી એટલી જ છે કે અફવા પર ભલે ભરોસો નહીં રાખો પણ પાણી વધવાનું છે એટલે જે સલામત સ્થળે છો એ સલામત સ્થળે રહો તો જિલ્લા એડમિનિસ્ટ્રેશન આપણે સારી રીતે મદદ કરી શકશે, આટલી વિનંતી છે. ટોટલ અત્યારે આપણે રેસ્ક્યુ અને ઇવેક્યુએશન બે વસ્તુ હોય છે. તો ઇવેક્યુએશન એટલે આપણે કાળજી તરીકે આ લોકોને પહેલાંથી કાઢી લઈએ છીએ. અગર ફસાઈ ગયા તો આપણે રેસ્ક્યુ કરીએ છીએ. આપણી સ્ટ્રેટેજી હોય છે કે કાળજી તરીકે આપણે આ લોકોને પહેલેથી ઇવેક્યુએટ કરીએ. 1200-1250 લોકોને આપણે ઇવેક્યુએટ કરી શક્યા હતા. 50-60 લોકો હતા જેમને આપણને પાણી ભરાયું એના પછી રેસ્ક્યુ કરવું પડ્યું હતું. તો આટલા લોકો અત્યારે આપણી જોડે છે, એનાથી વધારે પણ થવાની શક્યતા ખરી. પાણી ભરવાનું કારણમાં એવું કહીએ કે નીચેથી આપણી ભરતી હોય છે અને ઉપરથી વધારે એક જથ્થે વોલ્યુમ આવી જાય એટલે સ્ટેશનરી રહે, ફ્લો આગળ નહીં વધી શકે. આ સૌથી મેઇન કારણ હોય છે. નીચાણવાળા વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાતું આવ્યું છે પણ ભરતી ન હોય ત્યારે જ્યારે પાણી આવે ત્યારે પાણી સરળતાથી નીકળી જાય. ભરતી હોય ત્યારે વધારે સમય માટે રોકાય, કદાચ પાણીનું સ્તર વધવાની પણ શક્યતા હોય છે.